રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જમીન એને કરાવવાની પ્રક્રિયાની ઓનલાઈન કરી છે પરિણામે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સત્તા છીનવાઈ ગઈ છે જો કે ગઈકાલથી એનએની પ્રક્રિયા ઓનલાઈન થયા બાદ દોઢ દિવસમાં હજુ સુધી કોઈ જ અરજી થઈ નથી જમીન એનએની મંજૂરી માટે અત્યાર સુધી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ દ્વારા મંજૂરી અપાતી હતી પરંતુ એનએની પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના ઉઠતા આક્ષેપોને ખાડવા માટે સરકારે દિવાળી વખતે જ એને પ્રક્રિયા ઓનલાઈન કરવાની જાહેરાત કરી હતી જેમાં લાભપાચમથી કચેરીએથી જ એને ઓનલાઇન અરજી કરવાનો પ્રારંભ થઈ ગયો છ ની મંજૂરી સરકારે સ્વહસ્તક કરતા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની માંખું જ કપાઈ ગઈ છે આ અંગે સરકાર દ્વારા ઠરાવ કરી દરેક જિલ્લા કલેક્ટરને પરિપત્ર પણ કરાયો છે સરકાર દ્વારા એનએની પ્રક્રિયા થતા ભ્રષ્ટાચારને નિવારવા માટે ઓનલાઈન કામગીરી હાથ ધરાઈ છે પરંતુ તેમાં પણ કેટલાક પહોંચેલા અધિકારી પદાધિકારીઓ દ્વારા કોઈને કોઈ રસ્તાઓ કાઢવાની પેરવી થાય તો નવાઈની વાત નહીં કહેવાય ત્યારે જોવાનું એ છે કે રૂપાણી સરકારે લીધેલો આ નિર્ણય બિલ્ડરો અને જમીન માલિકો માટે કેટલો રાહતરૂપ બને છે એને પ્રક્રિયા ઓનલાઇન કરાઈ છે પરંતુ તે કઈ રીતે કરવી આ મોંજવણ દૂર કરવા કલેક્ટર કચેરીનો સંપર્ક સાતા જાણવા મળ્યું હતું કે અરજદારની મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસની વિગતો સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઓનલાઈન અરજી થતા સોગંદનામાની વિગતો ભરવાની રહેશે વેબસાઇટ પર નિયત નમૂના મુજબની સોફ્ટ કોપીઓ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે ઓનલાઈન પ્રક્રિયા થઈ ગયા બાદ નિયમ પ્રમાણે નાણાં ભરપાઈની ઓનલાઈન કરવામાં આવશે આ ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ સુવિધા પણ છે જેમાં અરજદાર રૂપાંતર કર વિશેષ ધારો માપણી ફીના નાણાં ઓનલાઇન જમા કરાવી શકશે આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયાની માહિતી સરકારની મહેસૂલ વિભાગ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે